વિતરાગ માર્ગમાં તમે સમજ સમજ કરો આપણે કરવાનું કઈ નથી એક્ઝેક્ટ સમજાઈ જશે એની મેથડ વ્યવહાર પરિણામ પામશે ફક્ત વાતને સમજવાની છે ફક્ત ને ફક્ત વાતને સમજવાની છે અને એમાં મેક્સિમમ સમજવાનું શું તો કે આ જ્ઞાનને સમજવા માટે મોટામાં મોટું જો કોઈ બાધક કારણ હોય બાધક તો એ અણકના વિષયો એમાં સ્ત્રી અને પુરુષના વિષયો જબરજસ્ત બાધક છે કારણ કે એમાં ચિત્તની અશુદ્ધિ એટલી બધી થાય છે કે તમને જ્ઞાન ઉડાડી દે ચિત્ત એટલું બધું એમાં ચોંટી જાય છે કે તમને વિવેક ભૂલાઈ જાય વિનય ભૂલાઈ જાય બધું જ ભૂલાઈ જાય છે એટલે દાદા ભગવાને કીધું કે એટલીસ્ટ તમારે અભિપ્રાય તો બદલાઈ જવો જોઈએ કે આ વસ્તુ સુખવાળી નથી આ તો આવવું જ જોઈએ આટલો અભિપ્રાય તો પહોંચવો જ જોઈએ જ્યાં સુધી એ અભિપ્રાય બદલાતો નથી ત્યાં સુધી તમે ખૂબ એનાલિસિસ કરો અથવા તો એ સંબંધી જેની સાથે ભાવે એની સાથે વાતચીત કરો અથવા તો દાદા ભગવાન શિવ દર્શક છે ચોપડી વાંચો તો એટલીસ્ટ તમારો અભિપ્રાય ફરી જાય અભિપ્રાય ફર્યો આ સંબંધીનો તો સમજો જાવ કે તમે તરી ગયા તમે તરી ગયા પણ એની સાથે સાથે પછી સમજણ કરજો કારણ કે આ એવી વસ્તુ નથી કે ઉડી જાય કારણ કે એની અંદર એટલું બધું ચિત્ત બગડે છે કે ચિત્ત તમને ખેંચી જાય છે એટલું બધું ચિત્ત ખેંચી જાય છે કે તમે તમારી જાતને રોકી નથી શકતા યુ કેન નોટ સ્ટોપ યોરસેલ્ફ અને આ વસ્તુ તમને ક્યારે ખબર પડે રિયલાઇઝ થાય કે તમે તમારું જુઓ તો જ આ વસ્તુ ખબર પડે નહીં તો ખબર નહીં પડે તમે ક્યાં ખેંચાઈ જાવ છો ગંગા નદી પર બધા નાવા જાય છે ત્યાં હરકી પૌડી નો એક ફોટો આમ પટ રાખેલો છે નદી નદી તો આમ બહારથી જતી હતી અને નદીના પટને થોડો ડાયવર્ટ કરી અને આ બાજુ થોડું સિમેન્ટ કોન્ક્રીટ અને પથ્થર બધું પગથિયા બધું બનાવ્યું સાકળ બાકળ બનાવ્યું અને પટને આમ ડાયવર્ટ કર્યો હે નાવા માટેનો સેફ્ટી ઝોન એક સ્પેશિયલ સેગ્રી નાઈસ હતો આમ બનાવ્યો એટલે લગભગ સમજું ને કે આમ અડધો કિલોમીટર જેવું અડધો કિલોમીટર જેવું એવું પોર્શન બનાવ્યો આ બાજુ પગથિયા આ બાજુ પગથિયા બધા નાવા જાય તો નીકળી જાય એ ફ્લો ની અંદર તમે પડો ને ખાલી થોડા આ કિનારા થી 10 ફૂટ દૂર જાઓ ને તો તમે ઉભા ના રહી શકો હવે એમાં પાણી કેટલું છે આટલું જ છે 3 ફૂટ જ પાણી છે 2.5 ફૂટ વધારે પાણી નથી કોઈ કોઈ વખત 3.5 ફૂટ હશે પણ એનો ફોર્સ એટલો બધો છે કે તમે જો ગયા 10 ફૂટ પગે થોડા પગે એટલા માટે કે ત્યાં ફોર્સ ઓછો થાય જરાક ઓછમાં જાઓ તમને ખેંચી જ જાય હળહળા હે એ સાકર રાખે એનાથી થોડી 5 ફૂટ આગળ એમ કહું છું સાકર રાખે તો પણ ખેંચાઈ જાય સાકર ની સાથે આમ ખેંચાઈ જાય સાકર આમ પકડું આમ આમ હોય શરીર આખું આમ હોય ફ્લો ની અંદર ને એમાં જો ભૂલે ચૂકે સાકર પકડી કે કઈ થયું ને સાકર છૂટી તો સાકળ છૂટી ગઈ તો જગત સારાનો સાથ છૂટી જાય તો એક પાણીનો ફ્લો જો આવો છે પાણીનો ફ્લો જે આપણને ખેંચી જાય છે તો ચિત્તનો ફ્લો શું છે સાહેબ જુઓ તો કદાચ ચિત્તનો ફ્લો શું છે મગજ ખરાબ થઈ જાય જુઓ તો અંદર ક્યાં કેવો ફોર્સ છે એનો ફોર્સ એવો હોય તો એનો તો 5 મિનિટ માટે ખેંચી જાય ને કેસ પૂરો થાય આ તો 24 કલાક વર્ષોના વર્ષો આપણો એવો ચાલે કે તમને ખેંચી જ જાય ખેંચી જ જાય ખેંચી જ જાય છૂટી ના શકો
તો દાદા ભગવાન અજાયબી છે, અજાયબી જેને એક શબ્દ પડે કે એક આંખ પડે ને કે તમારા અંદરનો ભોજ ખલાસ થઈ જાય, અજાયબી છે. નહીં તો હે દાદા ભગવાન અમને કહેતા હતા કે તમે આપતો પુત્ર જે બ્રહ્મચર્ય પાડો છો એ તો સારું છે કે તમને નોન સ્ટોપ છ મહિના વિચાર નથી આવતા. છ મહિના એક જ શબ્દના વિચાર આવે ને આ વસ્તુના તો તમે પડી જાઓ. તમે એવા પાકા મનના નથી હજુ, આ તો અમારું રક્ષણ કામ કરે છે. શું કહે છે, છ મહિના ફક્ત ગાંઠ ફૂટે ને છ મહિના કન્ટિન્યુઅસ તો તમે પડી જાઓ. આ ચિત્તનો ફોર્સ બહુ જ ખતરનાક છે સાહેબ, ને એમાં વધારે વધારે ચિત્તનો ફોર્સ હોય તો એક આ એક આ. એટલે દાદા ભગવાન કહેતા કે આને ખૂબ ધો ધો કરજો. આ જે પણ કઈ થઈ ગયું હોય, થઈ ગયું એનો વાંધો નથી, પણ થઈ ગયા પછી ખૂબ અફસોસ રહેવો જોઈએ આપણને. અભિપ્રાયો બદલાય નહીં, બદલાય નહીં એટલે પતિ ગયા જે ફરીથી તમને હેરાન કરશે એ પડી જશે, પણ અંદરનું જે તમારું જ્ઞાન દર્શન છે જે અશુદ્ધ થયું છે એ છોડે નહીં તમને. અને એ અશુદ્ધ ચીજ તમને તમારામાં નહીં રહેવા દે. અશુદ્ધ ચિત્તનું કામ શું, તો કે તમને તમારા ઘરે જવા દે નહીં અને બહાર ભટકાવ 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 કરે અને તમે ફૂટબોલની જેમ ફર્યા કરો પણ ચેન ના પડે અને બળદ ના વધતી જાય વધતી જાય વધતી જાય. સ્થૂલીભદ્ર ની એવી દશા, સ્થૂલીભદ્ર હશે જે હશે તે આપણે તો મેઇન વાત પકડી લેવાની. એ સ્થૂલીભદ્ર ને રૂપકોષા વેચ્યા હતી, પણ એ રૂપકોષા સાથે 10-12 વર્ષ કાઢ્યા અને એના ફાધર મરી ગયા. જેવી ખબર પડી કે મરી ગયા અને જઈ શક્યો ને એને અફસોસ થયો, અને અફસોસ થયો એટલે પછી કે હવે 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 આપણે જઈએ. અને જાય તો રાજા કહે છે કે તું આની જગ્યા પર આવી જા, તો કે હું આને લાયક નથી. અને પછી દીક્ષા લઈ દે, વૈરાગ આવી ગયો કે મારી આવી જશે. દીક્ષા લઈ લીધી અને દીક્ષા લીધા પછી જરા બરાબર સરખા થયા, સ્ટેબિલિટી આવી, તો તરત જ એ ભૂલીભદ્રએ કહ્યું એમના ગુરુજીને કે ગુરુજી જો તમે માન્ય રાખતા હોય તો મારું પહેલું ચોમાસું હું રૂપ દોષાના પ્રાંગણમાં કરું. તો બીજા શિષ્યોને કહ્યું, ગુરુ તો હા પાડી દીધું, કઈ ગુરુ સાંભળવા વાળા હતા, કઈ ગપ્પા વાળા હતા નહીં, ચાલે ને એ તો તરત હા પાડી. તો બીજા બધાને એમ કહ્યું કે તમે હું કુવા પર કરું છું, એક પાર્ટી ઉપર હું ઉભો રહીને કરું છું પાછું, તો મારી કોઈ વેલ્યુ નહીં ને, અને અહીંયા આવી દીધું મારે કરવું છે. તો લગે તો ગુરુએ કીધું તું રહેવા દે, એ તો પૈડો થઈ શકે પતી જશે તું એમને, કારણ કે કુવા પર એ ફિઝિકલી સ્ટેબિલિટી રાખવાની છે. જયારે રૂપકોષા પાસે તમારે ફિઝિકલ તો ખરું, પણ ફિઝિકલ કરતા ચિત્તની સ્ટેબિલિટી રાખવાની છે. એટલે જયારે ગયો એ તેને પોતાની બાઉન્ડ્રી બનાવી દીધી, આ બાઉન્ડ્રી ની અંદર રૂપકોષા એ આવું નહીં. હવે જેની સાથે 10-10, 15-15 વર્ષ વિષય ભોગવ્યો હોય એટલે એ સામે આવે તો શું કેવી કાંઠો ફૂટે, વિચાર તો કરો તમે. આ કાંઠો ના ફૂટે, ગુરુ કહે છે ને સૂકું ઘાસ ના પાથરેલું છે. રૂપકોષા માટે ના કર્યું, રૂપકોષા નું હૃદય પરિવર્તન થઈ ગયું અને ગુરુ પાસે ગયા.
આકાશવાણી થઈ ધન્ય છે સુરીપત્ર કે આ તા બ્રહ્મચર્ય આવતી કઈ 20 કે 21 થી 21 84 80 80 હા 80 કે 81 84 સુધી આવો બ્રહ્મચર્ય ના હોય ધન્ય છે તમારા પર એટલે બ્રહ્મચર્ય માણવું હોય તો સુરીપત્રને નમસ્કાર કરવા પડે એટલું એક સ્પંદન નહીં એવું ખૂબ એને ક્લિયર કર્યું પોતાની જાતને સાહેબ આની એટલી બધી શક્તિ છે આ વસ્તુની કે આ વિતરાગ વિજ્ઞાન સમજવા માટે જો તમારે આ વસ્તુ હોય તમારી પાસે તો તમે સમજી શકશો તમે એમ માનો કે હું સમજી લઉં ને હું સમજી ગયો તો ભૂલી જશો કારણ કે એનાથી માઇન્ડ બહુ પાવરફુલ થાય છે ઉદગલ સાર ખુલ્લો થાય ને એટલે માઇન્ડ એટલું બધું પાવરફુલ થાય કે બંને બાજુ નું વિચારી શકે બધી બાજુ નું વિચારી શકે ચારે બાજુ ને તો વિચારી શકાય નહીં એમાં એક કિસ્સો બહુ ફાઇન છે કૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય એ વાસુદેવ કઈ જેવા તેવા હોય નેમિનાથ ને કઈ માનતા બાનતા કોઈને ગાંઠે નહીં વાસુદેવ વાસુદેવ કોઈને ગાંઠે નહીં એટલે એના કાકાના દીકરા હતા નેમિનાથ પણ છતાં ગાંઠતા નહોતા તો એક દિવસ નેમિનાથ એની એના સિંહાસન પર બેસી ગયા એને થઈ ગયું કે આ તો મારું સિંહાસન પણ આવી લેશે એને સરકા કરવા જે પડશે એ આવ્યા ત્યાં નજદીક તો નેમિનાથ તો જાણતા હતા ભલે એને દીક્ષા નહોતી લીધી પણ બધું ખબર પડતી હતી એટલે નેમિનાથે કર્યું કળા કરી કે કૃષ્ણ મારી આંગળી વાટી થઈ ગઈ છે આ તજલી આંગળી વાટી થઈ ગઈ સીધી કરને જરાક તો કૃષ્ણ કે આ વાસુદેવ વાસુદેવ પોતે વાસુદેવ અને આંગળીને સીધી કરવી તો એનો દબાવ તો ફેલ છે હા એની પહેલા એ માનતા નહોતા કોઈ હિસાબે એટલે દેવી નાથે એનો સંઘ ફૂક્યો વાસુદેવ નો સ્પેશિયલ સંઘ હોય એ સંઘ કોઈ ફૂકી શકે ને એવી શક્તિ કોઈ હોય નહીં એટલે સંઘ ફૂક્યો એટલે એને અંદર થઈ ગયું કે આની અંદર કઈ શક્તિ છે એટલે થોડાક માનતા થયા તો એ હજુ બધું માનતા નહોતા એટલે પછી આવી કળા કરી અને વાંકી છે આંગળી એમ કરીને એટલે કૃષ્ણ વાંકીને સીધી કરવા ગયા ને પકડીને આંગળીને તો કૃષ્ણને ઉઠાવી દીધો કૃષ્ણને ઉઠાવી દીધો એટલે હબળા પેસી ગયો કૃષ્ણને કે બાપ રે આવી શક્તિ જો હું વાસુદેવ છું ને આવી શક્તિ હોય તો આ કઈ જેવા તેવા નથી એ થયું તો એ કૃષ્ણ તો વાસુદેવ કોઈને કાઢે નહીં અને પોતાના તે વધારે શક્તિ હોય એને કેવી રીતે પાડવા એ તો કૃષ્ણની બધું મગજ બહુ ચાલતું એટલે એને શું કહ્યું કે રાજુલ નામની છોકરી સાથે આનું ચોકટું ગોઠવ્યું ને બી નાખતું સરુભાઈ સાંભળ કે બહુ મજાની વસ્તુ છે તો કે તે ચોકટું ગોઠવ્યું ને બી નાખ ભગવાનનું રાજુલ સાથે એટલે એને અંદર વિચાર કર્યો કે આના લગ્ન થશે આના લગ્ન થશે એટલે એનો પૂતકલ સાર ઓછો થશે એટલે પૂતકલિક શક્તિ ખાસ થઈ જશે એટલે હું એની પચડી બેસીશ પછી જો સાહેબ સેના આધારે ગોઠવ્યું લગ્ન પહેલાના રાજા મહારાજા બીજા રાજાને પાડવા માટે આવી સ્ત્રીઓ મોકલતા કે જેથી એનું પડતર થાય આને આવી રીતના ગોઠવી દીધું કે એનો પૂતકલ સાર ખલાસ થાય તો પતી ગયું અને વાત ઊંધી પડી ગઈ અને ભગવાને ત્યાં ત્યાં દીક્ષા લઈ લીધી બોલું શું કેવાય લખવું પડી ગયું ચીજ છે ઓલી પહેલાની કાચની બોટલ માં છે ને ભૂચ આવતા હતા ભૂચ કોક કે આવતા હતા ગ્લાસ એના કોક હતો રબર કોક કે જેવો આમ હા એવું ભૂચ નું લાકડું સ્પેશિયલ આવે રબર ટાઈપ વાળો પેલા આમ દબાવે દસો તે આમ આમ મૂકે છે તો ફિટ થઈ જાય એર ટાઈટ થઈ જાય પણ એ જરા તૂટી ગયું હોય ને તો લખતું પડી જાય તે લીકેજ થયા જ કરે
એવું અત્યારે આપણું ચીજ થઈ ગયું છે સાહેબ, લખવું પડી ગયું છે. એટલે લખવું ના પડે, આ જ્ઞાન મળ્યું છે માટે લખતા પણ આથી નીકળીએ અને પાકું કરી લઈએ, એટલે આ સામાયિક ગોઠવીએ છે આપણે. ભાવશે બધાને? બહેનો ભાવશે? તમારે કોઈને કહેવાનું નથી તમારા લફડા, તમારે તમારા દાદા ભગવાનને અર્પણ કરી દેવાના, અમને કહેવાની જરૂર નથી, અમારે જાણવું નથી. કારણ કે હજુ અમે એટલા પાકા થયા નથી કે તમારા લફડા સામે તમે ભૂલી જઈએ. મગજ માં લે ને તો અમારું બગડે, તમારું બગડે, એવું ક્યાં જવાનું? તમે ત્યાં સોંપી દેજો, પતી જાય, પતી જાય, બાળી દેજો, ભરાઈ જાય. પણ આ ખાસ જોવા જેવું છે, ક્યાં ક્યાં ચીજ બગડ્યું, ક્યાં દ્રષ્ટિ બગડી, એ બહુ જ કિંમત છે. અને દાદા ભગવાન કહેતા હતા આ કાળમાં હસબન્ડ અને વાઈફ પોતાના હસબન્ડ ને પોતાની વાઈફ ને સિન્સિયર રહે, એ બ્રહ્મચર્ય જ છે. એ સિન્સિયર જ છે. એટલે જેને લગ્ન ના કર્યા હોય તો જ્યાં સુધી લગ્ન થયા નથી ત્યાં સુધી આ બાબતમાં તમે પકડો, અને લગ્ન થઈ જાય તો યુ બી સિન્સિયર ટુ યોર વાઈફ ઓર સિન્સિયર ટુ યોર હસબન્ડ. પણ બીજે દ્રષ્ટિ બગડવી જોઈએ નહીં. અને છતાં દાદા તો કહેતા હતા તારે બીજી પરણવી હોય તો તું મારી પાસે આવજે, આપણે તને બીજી પરણાવીશું. પણ બીજા પરથી ત્રીજી પર દ્રષ્ટિ બગડવી જોઈએ નહીં. સિમ્પલ વાત. બરોબર છે સાહેબ? હાજી બોલો. જય સચિદાનંદ. દાદા ભગવાને મુંબઈમાં માણેકલાલ હોલમાં સ્પેશિયલી આ બ્રહ્મચર્ય માટેનું તમારે કશું જ કરવાનું નથી, ફક્ત પિક્ચર જોવાનું છે, રીલ સ્ટાર્ટ થાય અને તમે ફક્ત જોજો, અને જેટલી રીલ જોવાશે ને એટલી આ કેમ્પ થી ધોવાતી જશે. આપણે આલોચના નથી કરવાની, તમારી અંદર જ આલોચના કરી દેજો. એટલી હિંમત ના લાવે કોઈ લાવી શકે નહીં. દાદા દાદા જ છે. હે બોલો. ના, ખરેખર જોવું હોય તો બહાર બોલવું પડે, પણ આપણે અત્યારે વિવેક ખાતર ના કરીએ છીએ. કારણ કે એવી શક્તિ અથવા તો એવો અમારો ઉપયોગ નથી કે જેથી કરીને આ વસ્તુ સાંભળીને કોઈને અસર ન થાય. અમારો મારી વાત સાંભળો, સમજો હું શું કહેવા માંગુ છું. અમારો એવો ઉપયોગ નથી, એવી જાગૃતિ એવો પ્રભાવ નથી કે જેથી કરીને આ બોલવાથી પોઝિટિવ અસર થાય, અથવા તો લોકો ભૂલી જાય, અથવા તો લોકોને શક્તિ આવે. તો હું મારું પણ કહું, દાદાનો એવો ઉપયોગ હતો, જબરજસ્ત જાગૃતિ હતી એટલે ના છે. પણ ખરેખર આલોચના તો હોવી જ ઘટે, ભલે જાહેરમાં ના કરો. જાહેરમાં ના કરો એ તમારી એટલી કાચી ભૂલ નહીં કહેવાય, બરાબર ને? આલોચના તો હોવી જ ઘટે, નહીં પણ જાહેરમાં કરો તો જ તમે આનાથી છૂટો એવા છો, એ તો છૂટી શકાય એવું નથી. બહુ સમજવા જેવું છે. છતાં આપણે ના પાડીએ છીએ કે આ રેવા દેજો, તમે તમારી રીતે આલોચના કરી દેજો. પણ જે પ્રત્યક્ષમાં આલોચના થાય એના જેવી વસ્તુ જ નહીં. જે જ્યારે ખરેખર છૂટવા માંગે, લોક સંજ્ઞાથી છૂટે તો મોક્ષ થાય, સમજી લેજો વાતને. આજે તમે ના પાડો છો ને એ લોક સંજ્ઞાથી ના પાડો છો.
لوكشغنا دي شوطه برضه موكسه جواز. لوكشغنا شوطه نهي موكسه جواي نهي. أنا آلوشنا تعرف تاي لوكشغنا جاي تو ريتو نا تاي. एक बार मैं दादा भगवान ने की देलू हां करवाने थी ने तो बोलू दादा भगवान घणी बात तो एक ही है कि मोढे थी बोला एम न होय हां बिल्कुल तो तुम्हारा चरण मां हमने विधि करके बोलिए क्या दोष क्या छे हां तो ये बराबर क्यों है हां तो दादा भगवान की नी साची बात छे कान मां किया करे की बात तो के बोला के को सारी सके हां ने आज मेरी बात तो कान मां किया करे એટલે દાદા કે યુનિટે બોલતા હતા એવરીને બોલતા હતા એટલે કીધું કે તમે અમારા ચરણમાં તમારી ભૂલો યાદ કરી લેજો ને તમે બહારથી કોઈ શકતા તો તમે માફ બરોબર છે કરેક્ટ વાત છે એ બી વાત કરેક્ટ છે જય દેવ ગીરેશભાઈ કહે છે કે આગળ લખી આપતા ને દાદા ભગવાન વાંચે એની વિધિ કરે અને પછી કે આ મહિના સુધી તું વાંચે કારણ કે આ વસ્તુની આલોચના એક મહિના સુધી કેમ વાંચવાનું કે આપણે કરેલી ભૂલનું આપણું પ્રોટેક્શન બહુ હોય છે તે પ્રોટેક્શન નીકળતું જાય જેમ જેમ વાંચતો જાય તે પ્રોટેક્શન નીકળતું જાય કારણ કે આરોગ્ય કર્યા પછી એવું લાગે કે હવે બધું બરાબર જ છે અંદરથી નીકળી ગયું એવું લાગે છે એવું ના હોય કે એક મહિના સુધી વાંચે પ્રતિક્રમણ કરશે અને પછી બાળીને ફેંકી દેશે અને એમાં પાછળ દાદા ભગવાન નો પાછી પાછો ઉપયોગ મૂકેલો હોય એટલે આપણે એવા કોઈ પ્રયોગ નથી અત્યારે અત્યારે આપણે આપણી રીતે આ ગાંઠની ઉપર શુદ્ધાત્મા દ્રષ્ટિ મૂકી અને ચાલ્યા રાખો કે પોતાની નાનપણની 8-10 વર્ષની ઉંમરથી અત્યાર સુધી ક્યાં ક્યાં કોના પ્રત્યે ચિત્ત આકર્ષાયેલું છે તે જોવાનો ચાલે પણ એનો સામાયિક જોવાનો અને સાથે સાથે પ્રતિક્રમણ કરજો ખાલી જોવામાં નહીં પડતા નહીં તો કોઈ કોઈ વખત એવું થાય છે કે જોવામાં પછી ઇન્ટરેસ્ટ પડી જાય ને એ જોયા જ રાખે છે એટલે ભાઈ નથી જોવાનું પ્રતિક્રમણ કરવાનું છે બરાબર આ જોવામાં સ્લીપ થઈ જાય બરાબર પરમાત્મા ભાઈઓ ભાઈ તારી વાત ઉદયભાઈ હે સેનું ક્લિયર વિધિ કરી એટલે તમને એ બાબતનું બળ આપે અને એ રોગમાંથી તમે નીકળો પણ છતાં એ બળ આપ્યું હોય પણ આપણે ચેતતા રહેવું કારણ કે આ ફોર્સ એવો છે આ ફોર્સ એવો છે કે જ્ઞાનીને ઉડાડી દે ચાલ્યો ને એટલે વિધિ મૂકી એટલે તમને રક્ષણ આપ્યું એટલે તમે જો સિન્સિયર રહેશો તો ઠેક સુધીનું રક્ષણ રહેશે પણ સિન્સિયર એટલે શું તો કે ચેતતા રહેવું આ બાબતમાં ખૂબ ચેતતા રહેવું જ્યાં જ્યાં લાગે સ્લીપ થાય ત્યાં તરત હટી જવું એમ કહેવાનું જય સચિદાન કહો આ બાબતની અંદર દાદા ભગવાન કહેતા હતા શું પણ સાહેબ પ્રતિક્રમણ કરજો અને પેન્ડિંગ નહીં રાખતા જેવી ગાંઠ ખૂટે જેવા આ સંબંધી વિચારો આવે તરત જ પ્રતિક્રમણ કરજો નહીં તો જો એ વિચારને તમે આગળ ચાલવા દીધા તો તો પછી એ ગાંઠ એક સેકન્ડ ની અંદર 100 ફૂટ ઊંચી થઈ જશે એટલી મોટી થઈ જશે એટલે એ ગાંઠને સ્કોપ નહીં આપતા જેવા વિચારો આવે શું કોણ સાઈડ પ્રતિક્રમણ જેવા વિચાર અત્યાર સુધી જે થઈ ગયું છે તેને જોઈ લો કે આપણે ક્યાં ક્યાં આવી આવી ભૂલો કરી છે પડોશમાં રહેતા હોય ને કોઈ ભાઈ ને એ ઘરમાં બે ચાર વખત આવતા હોય ને તો ઓટોમેટિક મન સ્લીપ થઈ જાય આકર્ષાઈ જાય એટલે એનું છે ને પોઝિટિવ બોલવાનું ચાલુ કરે દિવસમાં બે ચાર વખત એ ના હોય તો પણ ઘરમાં એના માટે પોઝિટિવ બોલે તો આપણે પૂછે આમ કે કઈ નઈ કઈ નઈ કઈ નઈ એટલે એને પોતાને ના ખબર પડે કે હું આવું સ્લીપ થઈ જાઉં છું આ બહુ સમજવા જેવું છે બહુ બારીક વાત છે પણ છતાં આવે જેટલું દેખાય એટલું સાચું જય સચ્ચિદાનંદ રાજુભાઈ સમજણ પડી તમને હે આ જ વસ્તુ એવી છે જે જ્ઞાની થી વિમુખ કરે આપણને જ્ઞાની ની વાત સમજવાના છે
જ્ઞાની ની વાત સમજી હોય તો એ સમજાય નહીં. આ વસ્તુ એક જ્ઞાન દર્શન પર આવરણ આવનારી વસ્તુ છે, જબરજસ્ત. ભગવાન એવું નથી કે તું વિષય ના ભોગવ છો, તીર્થંકરો ભગવાન લગન કરેલા છે, પણ એ ભોગવતા ની અંદર પોતે નથી હોતા. એટલે કે આ આ સુખ વાળી વસ્તુ છે એવું નથી, એવું નથી. એટલે દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા કે પહેલાના ઋષિ મુનિઓ શું કરે, લગ્ન કરે પણ કે એક પુત્ર દાન જેટલું, એક પુત્ર થયો એટલે પછી ફ્રેન્ડ ની જેમ રહે. તો દાદા ભગવાન તો એનાથી આગળ વધ્યા, એ તો કહેતો કે તું તારા વાઈફ કે હસબન્ડ ને સિન્સિયર રહે એટલે તારું બ્રહ્મચર્ય છે. આકાર માટે આકાર માટે બ્રહ્મચર્ય વ્રત ઘણા સજાવો અમે ગેરંટી આપે, એમાં લીડર ના થશો. એટલે કે આમાં સુખ છે ને લીડર ના થતા કે હવે કશું નહીં થાય એવું ના માનતા. અને આનાથી વધારે પ્રોગ્રેસ કરવી હોય તો પોતાના હક ની અંદર પણ નિયમ બનાવો, એની અંદર પણ પ્રોગ્રેસ કરવી હોય હક ની અંદર પણ તો નિયમ બનાવવો પડે પછી. હે તો નિયમ બનાવવો પડે કે મહિના વાટલી વગર. પણ દાદા ભગવાન ખાસ કહેતા હતા કે તાવ આવે તો દવા પીજો. શું કહેતા હતા? આ મીઠી દવા છે. કેવી દવા છે? કડવી દવા નથી, મીઠી દવા છે. માટે તાવ આવે ત્યારે પીજો, એ પણ દીકને નહીં, બંનેને તાવ આવે તો દવા પીજો, નહીં તો પીતા નહીં, નહીં તો મુશ્કેલી પડશે. બરોબર ચાલો પૂરો કરીએ જાય. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી નારા ભગવાન, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી નારા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક આજ દિનની અધ્યક્ષણ પર્યંત, આજ દિનની અધ્યક્ષણ પર્યંત અમારાથી પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક, આજ દિનની અધ્યક્ષણ પર્યંત વિષય વિકાસ સંબંધી જે જે દોષો થયેલ છે તેનો સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, મારા તથા મારા નામની સર્વ માયા, કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. આંખો બંધ કરી દેવાની છે આપણે, આંખો બોલવાની નથી. આંખો બંધ કરજો, હું બોલાવું છું તે મોટેથી બોલજો, આંખો ખોલશો નહીં. મન વચન કાયા મારા નામની સર્વ માયા, નો કર્મ દ્રવ્ય કર્મ, પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ ના પરમાત્મા સ્વરૂપ સુચરણોમાં સમર્પણ કરું છું, સુચરણોમાં સમર્પણ કરું છું. શુદ્ધ આત્મા છો, શુદ્ધ આત્મા છો, શુદ્ધ
શુદ્ધાત્મા છો હો શુદ્ધાત્મા છો હો શુદ્ધાત્મા છો હો શુદ્ધાત્મા છો હો શુદ્ધાત્મા 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 હો સચ્ચિદાનંદ સ્વરૂપે હો શુદ્ધાત્મા છો હો સચ્ચિદાનંદ સ્વરૂપે હો શુદ્ધાત્મા હો સચ્ચિદાનંદ સ્વરૂપે હો શુદ્ધાત્મા છો સચ્ચિદાનંદ સ્વરૂપે હો શુદ્ધાત્મા હો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છો જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન હો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન હો મન વચન કાય અતિ તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છો હો મન વચન કાય અતિ તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છો હો મન વચન કાય અતિ તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છો હો મન વચન કાય અતિ તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છો હો મન વચન કાય અતિ તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા હો મન વચન કાય અતિ તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છો હો મન વચન કાય અતિ તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા હો અનંત જ્ઞાન વાળો છો 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 અનંત જ્ઞાન વાળો 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 હો અનંત દર્શન વાળો છો અનંત દર્શન વાળો હો અનંત દર્શન વાળો છો અનંત દર્શન વાળો અનંત દર્શન વાળો છો અનંત દર્શન વાળો અનંત દર્શન વાળો છો અનંત દર્શન વાળો હો અનંત દર્શન વાળો છો અનંત દર્શન વાળો હો અનંત દર્શન વાળો છો અનંત દર્શન વાળો હો અનંત શક્તિ વાળો છો અનંત શક્તિ વાળો હો અનંત શક્તિ વાળો વાળો છો અનંત શક્તિ વાળો અનંત શક્તિ વાળો છો અનંત શક્તિ વાળો અનંત શક્તિ વાળો છો અનંત શક્તિ વાળો અનંત શક્તિ વાળો છો અનંત શક્તિ વાળો અનંત અનંત શક્તિ વાળો છો અનંત અનંત શક્તિ વાળો અનંત અનંત શક્તિ વાળો છો અનંત અનંત શક્તિ વાળો મોક્ષ જતા વિધનો અનેક પ્રકારના હોવાથી મોક્ષ તેરી સામે અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છો તેરી સામે અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા અનંત સુખ નું ધામ છો અનંત સુખ નું ધામ અનંત સુખ નું ધામ છો અનંત સુખ નું ધામ અનંત સુખ નું ધામ છો અનંત સુખ નું ધામ અનંત સુખ નું ધામ છો અનંત સુખ નું ધામ અનંત સુખ નું ધામ છો અનંત સુખ નું અનંત સુખ નો કંદ છો 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 મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છો અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા મોનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છો અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છો મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા
નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છો. જોયા કરજો અને પ્રતિક્રમણ સાથે કરતા રહેવાનું. જય સચ્ચિદાનંદ. આંખ વચમાં નહીં ખોલવાની, જેમ બને સ્થિર બેસવાનું, જેથી કરીને દોડાયું ના હોય ચિત્ત તો સરસ જોઈ શકાય.